नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे आ वीडियो में समाजशास्त्र विषय में प्रकरण 3 अनुसूचित जाति अनुसूचित जनजाति अने अन्य पछात वर्ग आ प्रकरण में अगाउना वीडियो में आपणे भणी गया जेमा अनुसूचित जाति माटे सरकारे एमना सर्वांगी विकास माटे जे योजनाओ दाखल करी छे एना कल्याण माटे जे योजनाओ घड़ी छे एनी वात आपणे समझी गया। हवे एना पछी एक बीजो समूह छे अनुसूचित जनजाति आदिवासी। तो आ जे पछात समूह तो जे अविकसित छे तो एनो विकास थाय ए माटे सरकारे केटला कार्यक्रमो एना विकास माटे करेला छे, केटलीक योजनाओ नुं आयोजन करेलुं छे। आदिवासीઓનો સર્વાંગી વિકાસ થાય, એમના પછાત અને અંતરિયાળ વિસ્તારોનો વિકાસ થાય એ માટે સરકારે અનેક પગલાં લીધા છે એના વિકાસને લગતા। એ સમૂહ બીજા સમૂહોની સાથે જીવન જીવી શકે અને પોતાના સમૂહનો વિકાસ કરી શકે એ માટે સરકારે ઘણી બધી યોજનાઓ દાખલ કરી છે। તો વિકલ્પોમાં પૂછાય છે, અમે જે સરકારી કાર્યક્રમોની રૂપરેખા અહીંયા લખી છે એ પ્રમાણે તમારે એને તૈયાર કરવાની। પરીક્ષામાં વિકલ્પોમાં ઘણી વખત પૂછાય, અમુક વિકલ્પ લીધો હોય અને એ પ્રકારે આદિવાસી વિકાસ માટે સરકારે કેવા પ્રકારનું એ કેવા પગલાં લીધા છે તમારે એ બતાવવાનું રહે। તો આમ તો આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિના વિકાસ અને કલ્યાણ માટે સરકારે 1951માં વિવિધ પ્રકારના કાર્યક્રમો ઘડ્યા છે, જુદા જુદા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરેલું છે। એમાં સૌ પ્રથમ 1956 ની અંદર પંડિત જવાહરલાલ નહેરુએ એમણે આપેલો પંચશીલનો સિદ્ધાંત અનુસૂચિત જનજાતિના વિકાસ માટે, ઘણી વખત એ ઉપર પૂછાય વિકલ્પમાં અથવા ટૂંકા પ્રશ્નમાં, કે પંડિત જવાહરલાલ નહેરુએ આદિવાસી વિકાસ માટે કયો સિદ્ધાંત આપ્યો છે, તો તમારે આ બાબતને ધ્યાનમાં રાખવું પડે, પંચશીલનો સિદ્ધાંત અથવા એની સાર 1956। તો આપણે એ સમજવાનું છે કે આદિવાસી વિકાસ માટે 1956માં પંડિત જવાહરલાલ નહેરુનો આપેલો પંચશીલનો સિદ્ધાંત અમૂલ ચાલી છે, આ બાબતને ધ્યાનમાં રાખો એ ગુણના પ્રશ્ન માટે વિકલ્પ માટે। બીજી બાબત છે 1961માં અનુસૂચિત જનજાતિના વિકાસ માટે 1961માં આદિવાસી બ્લોકની રચના કરવામાં આવી છે। આદિવાસી બ્લોક મતલબ કે આદિવાસી વિસ્તાર, જે આદિવાસી વિસ્તાર છે, જે આદિવાસી જે લોકો જે પ્રદેશમાં રહે છે એનો વિકાસ થાય, એનો વિકાસ કરવા માટે
आदिवासी ब्लॉक की रचना करवामां आवी छे, तो आ बाबत बीजी छे। त्रीजी बाबत 1972 मां अनुसूचित जनजाति ना विकास माटे गुजरात आदिवासी विकास निगम की रचना करवामां आवी, एटले एने के गुजरात नी अंदर वसता जे आदिवासी छे ए आदिवासी प्रदेश अने ए आदिवासी विस्तार नो विकास थाय, आदिवासी नो विकास थाय ए माटे गुजरात आदिवासी विकास निगम ની રચના કરવામાં આવી। દરેક બાબતોમાં જે તે સાલ અને એના કાર્યક્રમોની વાત તમારે સમજવાની રહેશે। બીજી બાબત છે 1974 માં સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ એવા પ્રકારનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો। 1974 માં સંકલિત એટલે બધાએ આવી જાય, બધા આદિજાતિનો વિકાસ થાય, દરેક આદિવાસીઓ છે, દરેક આદિવાસીઓમાં પણ આપણે અગાઉ જોઈ ગયા સમૂહો છે જુદા જુદા પ્રકારના, તો આમાં દરેક આદિવાસીનો એ વિકાસ થાય એ માટે સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ એ કરવામાં આવ્યો। એના પછી 1976 માં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ એની વાત કરવામાં આવી, એ કાર્યક્રમ કરવામાં, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ ની બાબત છે। 1982 માં આદિવાસી જે લોકો જે આદિવાસી ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે એ ગરીબી રેખા નીચે જીવી રહેલા અનુસૂચિત જનજાતિના એટલે કે આદિવાસી લોકો ને પોતાની ગરીબીમાંથી બહાર લાવવા માટે, ઉપર લાવવા માટે, એમનો વિકાસ કરવા માટે એ 1982 માં ગરીબી નિવારણ કાર્યક્રમો કરવામાં આવ્યા છે। આદિવાસીઓને ગરીબીમાંથી ગરીબી દૂર કરવા માટે ટૂંકમાં આપણે કહીએ તો એ ગરીબી નિવારણ કાર્યક્રમો એ ઘડ્યા। પછી 1987 માં સહકારી બજાર સંઘ ની સ્થાપના કરવામાં આવી, આદિવાસી માટે આદિવાસીના વિકાસ માટે સહકારી બજાર સંઘ અથવા નાણાકીય સંસ્થા છે, નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી કે જે સંસ્થાઓનો લાભ આદિવાસી એ લઈ શકે એના વિકાસ માટેની બાબતો એ કરવામાં આવી। એના પછી 1989 માં અનુસૂચિત જનજાતિ માટે નાણા અને વિકાસ નિગમની સ્થાપના કરી, કાર્યક્રમ કર્યો નાણા અને વિકાસ નિગમની। 1989 માં આદિજાતિ પ્રત્યે જે લોકો અત્યાચાર કરે છે, જે લોકો એમને ત્રાસ ગુજારે છે, એના ઉપર જુલમ કરે છે, તો એ અત્યાચાર નિવારણ ધારો એ દાખલ કરવામાં આવ્યો 1989 ની સાલમાં। પછી 1996 માં પંચાયતના સંદર્ભમાં પેસા એક્ટ નો કાયદો ઘડવામાં આવ્યો, પેસા એક્ટ કે જેના દ્વારા જે પંચાયતો છે એ પંચાયતોની અંદર ગ્રામ સભાનો પાયાનો જે સ્તર છે ત્યાંથી મળી અને એ દરેક પંચાયતોમાં ત્રણે ત્રણ વિભાગોમાં આદિવાસી સહભાગી વિકાસ અથવા આદિવાસીને એમાં ટેકો મળી રહે એ માટેની બાબતો ઘડવામાં આવી। પછી 1998 ન્યૂ ગુજરાત પેટર્ન જેવા કાર્યક્રમ ઘડ્યો અને છેલ્લે 2007 આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના, વનબંધુ કે જે વનમાં રહે છે અથવા જે લોકો અંતરિયાળ પ્રદેશમાં રહે છે, આપણે જાણીએ છીએ કે આદિવાસીઓ એ વનમાં રહે છે એટલે કે જંગલોમાં રહે છે, પછી પર્વતો અને અંતરિયાળ પ્રદેશમાં રહે છે, તો આ વનબંધુ છે, આપણા વન્ય બંધુઓ છે, જે વનમાં રહે છે એવા ભાઈઓ છે, એવા વનબંધુ કલ્યાણ, એમનું કલ્યાણ થાય, એમનો વિકાસ થાય એ માટેના કાર્યક્રમો 2007 ઘડવામાં આવ્યા। તો આ આદિવાસીના વિકાસ માટે સરકારી કાર્યક્રમોની રૂપરેખા છે એ રૂપરેખા આ રીતે તમારે એ વિકલ્પોમાં પૂછાય, ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો તમારે એ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું। હવે બીજો મુદ્દો છે, આ પ્રકરણનો છેલ્લો મુદ્દો છે કે જે અન્ય પછાત વર્ગો
ના વિકાસ અને કલ્યાણ માટે એ સરકારે કેવા કાર્યક્રમો કર્યા છે બરાબર અથવા સરકારી યોજનાઓ કેવી છે એ આપણે સમજવાની છે તો સૌપ્રથમ આપણે એમાં જોઈએ કે ભાઈ ભારત અને ગુજરાતમાં અન્ય પછાત વર્ગોના વિકાસ માટે સરકારે અનેક પ્રકારની યોજનાઓ દાખલ કરી છે એમાં બે વિભાગોમાં વહેંચી છે એક તો શૈક્ષણિક યોજનાઓ અને બીજું છે આર્થિક યોજનાઓ તો પહેલી બાબત તો છે શૈક્ષણિક યોજના તો એમના વિકાસ માટે સરકારે અન્ય પછાત વર્ગોના બાળકો માટે અભ્યાસ કરતા એટલે કે શિક્ષણ લેતા એમના સંતાનો માટે કેટલીક યોજના દાખલ કરી છે શિક્ષણમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે અથવા શિક્ષણમાં કંઈક ઉચ્ચતા પ્રાપ્ત કરે સારું શિક્ષણ મેળવે એમના બાળકો અને એમનું પછાતપણું દૂર કરે એટલા માટે એ સરકારે એમને રક્ષણ આપ્યું છે એમને લાભ આપ્યા છે એમને તક આપી છે હવે એ માટેની યોજનાઓ છે તો પહેલા તો શૈક્ષણિક યોજનામાં કોઈપણ પ્રકારની આવક મર્યાદાને ધ્યાનમાં લીધા વગર અથવા અમુક બાબતોમાં આવક મર્યાદાને ધ્યાનમાં રાખીને આવા અન્ય પછાત વર્ગોના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ટ્યુશન ફી અને પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવશે ટ્યુશન ફી અને પરીક્ષા ફીમાંથી એમને મુક્તિ આપવાની યોજના દાખલ કરવામાં આવી છે બીજી બાબત છે કે આવા અન્ય પછાત વર્ગના જે બાળકો છે એ અભ્યાસ કરતા બાળકોને ગણવેશ જે છે એ ગણવેશની સહાય આપવાની યોજના દાખલ કરવામાં આવે છે એમને ગણવેશ આપવામાં આવે છે બે જોડી એ ગણવેશ યુનિફોર્મ આપવાની યોજના દાખલ કરવામાં આવી છે પછી જુદા જુદા એવા અભ્યાસોમાં અભ્યાસ કરતા એમના જે બાળકો છે એમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે શિષ્યવૃત્તિ આપવાની યોજના પણ દાખલ કરવામાં આવી છે એ પછી ઉચ્ચ અભ્યાસ કરતા અન્ય પછાત વર્ગના જે બાળકો છે તો જે ઉચ્ચ અભ્યાસ કરે છે જે કોલેજ કક્ષાએ અભ્યાસ કરે છે એવા અભ્યાસ કરતા જે બાળકો છે એ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે 4% વ્યાજ દરે એમને લોન આપીને સહાય કરે છે એટલે એ લોન આપવાની પણ યોજના દાખલ કરવામાં આવે છે ઓછા વ્યાજે એમને લોન આપવાની સુવિધા એ સરકારે કરી છે બીજું છે કે અન્ય પછાત વર્ગના જે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ છે એમને છાત્રાલયમાં રહેવા માટેની સુવિધા પણ એ આપવાની યોજના દાખલ કરી છે અને બીજું કે અન્ય પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ છે એને પ્રોત્સાહન આપતી એ કાર્યક્રમો દ્વારા પ્રોત્સાહન આપી અને એમને ઉચ્ચ અભ્યાસ માટે પણ એ સહાય કરે છે તો આવા પ્રકારની શૈક્ષણિક યોજનાઓ અન્ય પછાત વર્ગો માટે એના પછી અન્ય પછાત વર્ગો માટે આર્થિક યોજનાઓ તો આર્થિક યોજનાઓમાં આપણે સમજીએ કે માનવ ગરિમા યોજના હેઠળ જે અન્ય પછાત વર્ગના જે લોકો છે એમનું કુટીર ઉદ્યોગ અને સ્વરોજગારીના ઉદ્યોગો માટે માનવ ગરિમા યોજના હેઠળ એમને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે તો જે ઘરે બેઠા બેઠા એ સારું કે તો ભરણ પોષણ કરી શકે એ માટેની બાબતો એમને નાણાકીય સહાય આપવાની યોજના દાખલ કરવામાં આવી છે પછી કાયદા અને તબીબી સ્નાતકો કાયદાનો અભ્યાસ કરે છે અને તબીબીનો અભ્યાસ કરે છે એવા સ્નાતકો છે એવા લોકો માટે એવા વિદ્યાર્થીઓ માટે એવા વિદ્યાર્થીઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી શકે એ માટે એમને 4% વ્યાજ દરે લોન આપવામાં આવે છે
બરાબર કે જે પોતાનો સ્વતંત્ર અભ્યાસ કરી શકે અને રોજગારી મેળવી શકે એવા અર્થે એમને 4% વ્યાજ દરે લોન આપવામાં આવે છે. પછી શિક્ષણના વર્ગો માટે અને તાલીમ વર્ગો માટે કમ્પ્યુટરની તાલીમ માટે એમને શું કહે છે કે દર મહિને સ્ટાઇપેન્ડ આપવાની યોજના દાખલ કરે છે. દર મહિને એમને સ્ટાઇપેન્ડ આપે છે. તો જે શિક્ષણના વર્ગો ચલાવવા હોય, કમ્પ્યુટરની તાલીમના વર્ગો હોય, એના માટે એ કામ એ કરે છે. અને IAS અને IPS ના અભ્યાસ માટે એવા અન્ય પછાત વર્ગો માટે એમને સ્ટાઇપેન્ડ આપે છે. પછી એના મોંઘા પુસ્તકો ખરીદવા માટે પણ આર્થિક સહાય એ આપવાની વાત કરે છે અથવા એ આપે છે. તો આવી બાબત એ આપણે અન્ય પછાત વર્ગો માટેની એ સરકારી યોજનામાં કહી શકીએ. હવે અનામત નીતિ, તો અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આ દરેક માટે સરકારે આવા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે, એમના કલ્યાણ માટે, એમના વિકાસ માટે એ કેટલાક એવા પ્રકારની અનામત નીતિ દાખલ કરવામાં આવી છે. તો ઘણી વખત ટૂંકા બે ગુણના પ્રશ્નમાં પૂછાય છે કે અનામત નીતિ એટલે શું. તો તમારે એને સમજવા માટે આ બાબતને ધ્યાનમાં રાખવી પડે કે અનામત નીતિ એટલે કે જે સમાજના નબળા વર્ગોની તરફેણમાં, સમાજના જે નબળા વર્ગો છે જેમનો વિકાસ થયો નથી, એવા નબળા વર્ગો છે એમની તરફેણમાં, એમની તરફદારી કરતા રક્ષિત ભેદભાવની નીતિ છે, એમનું રક્ષણ આપતી. જે આ ભેદભાવ, ઉચ્ચ નીતિના ભેદભાવો છે, તો એમાંથી એમનું રક્ષણ આપતી એક પ્રકારની નીતિ છે. એમના સામાજિક સમતા અને ન્યાયની સ્થાપના માટેનું કલ્યાણકારી પગલું છે. સમાજમાં સમતા લાવવા માટે દરેક વર્ગ એ સમાન છે, દરેક વર્ગ સરખું મળે, બરાબર. તો સામાજિક સમતા અને સમાજમાં ન્યાયની સ્થાપના કરવા માટેનું આ એક કલ્યાણકારી પગલું છે. તો આ પ્રકારે એ કહી શકાય. બીજું કે સરકારી નોકરીમાં કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ વય મર્યાદાનો છૂટછાટ આપવામાં આવે છે. અનામત નીતિને ધ્યાનમાં રાખીને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અથવા કોઈ સરકારી નોકરી મેળવવાની હોય તો એમાં પણ આવા અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓ છે એમને છૂટછાટ આપવામાં આવે છે. તો આ રીતે આપણે આ પ્રકરણ, ત્રીજા પ્રકરણમાં આ ત્રણ વર્ગોની એ વાત સમજી ગયા. હવે એના સ્વાધ્યાય માટે હું તમને કહું તો પ્રકરણ 3 જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયમાં પુસ્તકની અંદર જે વિકલ્પો છે, ટૂંકા પ્રશ્નો છે એ લખવાના. પછી બીજું કે હું અલગથી તમને વિડીયોમાં આપણા ગ્રુપમાં જે પેજ એ મોકલું એ પેજનો સ્વાધ્યાય પણ અશુભ કરવાનો છે. અગાઉ પણ મેં આપણા ગ્રુપમાં એ પ્રકરણ 1 અને પ્રકરણ 2 જુદા જુદા સ્વાધ્યાયના પેજ મોકલ્યા છે. એ પેજ દરેક વિદ્યાર્થી મિત્રો એ ઘરે આપણા સમાજશાસ્ત્રના સ્વાધ્યાયના ચોપડામાં લખવાના છે, જરૂર લખવાના છે. તમે એમ ના સમજતા કે 12મા ધોરણમાં સ્વાધ્યાય કરવાનો નથી, જ્યારે શાળા ખુલે ત્યારે એ બધું હું ચેક કરવાનો છું. અને બીજું કે આમ તો લગભગ દરેકે પ્રકરણ 1 અને પ્રકરણ 2 લખી દીધું હશે સ્વાધ્યાય. તો વિદ્યાર્થી મિત્રો, મારા વોટ્સએપ નંબર ઉપર તમે પ્રકરણ 1 જે છેલ્લું પેજ છે સ્વાધ્યાયનું, એના ઉપર વિદ્યાર્થીનું નામ, પછી વાલીની સહી કરાવી અને તમે છેલ્લા પેજનો ફોટો પાડી અને મારા નંબર ઉપર દરેકે વોટ્સએપ કરવાનો છે, જેથી હું ઓકે અથવા મને ખ્યાલ એનો આવે તમારા સ્વાધ્યાયમાં હું એ ટીક કરી શકું. અને પછી બીજું, દરેક પ્રકરણમાં આવું કરવાનું છે, છેલ્લા પેજનો ફોટો પાડી અને મારા નંબર ઉપર દરેક વિદ્યાર્થીએ
એ મોકલવાનું છે તમારા નંબર પ્રમાણે તમારા નામ પ્રમાણે બધું એ મારી પાસે એ નંબર પ્રમાણે દરેકનું એ છે જેમાં હું ટીક કરી અને પછી એમાં નોંધ કરી શકું અને ઉભરતી સ્કૂલે જ્યારે આ સ્વાધ્યાય જે છે એ હું તપાસીશ અને દરેકે એ ચોપડો સરસ અક્ષરમાં એ બનાવવાનો છે અને સારી તૈયારી પરીક્ષા માટે કરવાની છે બરાબર હવે ત્રીજા પ્રકરણનો સ્વાધ્યાય હું પછીના વિડીયોમાં મોકલીશ તો દરેકે એ પણ લખવાનું છે ધન્યવાદ